રાજકોટના સોની બજારના નાના વ્યાપારી વ્યવસાયિકો માટે 6 કરોડની ગ્રાન્ટથી રાજકોટના દિવાનપરા ખાતે બનાવાયેલા કોમન ફેસિલિટી સેન્ટરને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખુલ્લું મૂક્યું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સરકારની યોજનાનો લાભ જરૂરિયાતમંદ લોકોના ઘરે ઘરે પહોંચે તે માટેનું કાર્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર કરી રહી છે। સરકાર દ્વારા વંચિતો ગરીબો માટે આવાસ, પ્લોટ, માર્ગ, વીજળી, ગેસ કનેક્શન, પાણી સહિતના પાયાના કામો થઈ રહ્યા છે। કોરોનાને નાથવામાં રસીકરણ ઝુંબેશ અને અનાજ વિતરણ કરી સરકાર ખરા અર્થમાં પ્રજાલક્ષી સરકાર બની રહી છે। ભારત સરકારના કોમર્સ અને ઇન્ડસ્ટ્રીઝ વિભાગ દ્વારા રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્ર માટે કોમન ફેસિલિટી સેન્ટર માટે સહાય કરી છે। રાજકોટમાં 1.5 લાખથી વધુ લોકો જેમ્સ જ્વેલરી ક્ષેત્રે કામ કરી રહ્યા છે। રાજકોટના 15,000 જેટલા યુનિટો કાર્યરત છે, જ્યારે કોમન ફેસિલિટી સેન્ટરે રાજકોટના જેમ્સ એન્ડ જ્વેલરી ક્ષેત્રનું ગ્રોથ એન્જિન સાબિત થશે। ટોટલ ખર્ચો આપવામાં આવે છે, એટલે કે ભાઈ જેમ્સ એન્ડ જ્વેલરીના જે કારીગરો છે નાના નાના, એ લોકો આટલી મોટી મશીનરી ક્યાંથી લાવે અને લાયા પછી એટલો મોટો ધંધો ક્યાંથી લાવે, બંને બાજુ એ લોકો પીસાતા હોય, એ બંને બાજુ કોઈ પીસાય નહીં અને નાના માણસનું કામ થયા કરે, એના આયોજન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ભારત સરકારે કર્યું, આપણે અહીંયા આગળ એનું ઉદઘાટન કર્યું છે।